विराम बाद आगळ वात करीए द्वारकानी। द्वारकामां आजे राज्य सरकार द्वारा 10 गाम दीठ एक मोबाइल पशु दवाखानी योजनानुं लोकार्पण करवामां आव्युं। રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળના પશુપાલન પ્રભાગ કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સનું રાજ્ય સરકાર દ્વારા 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। 460 જેટલા ફરતા પશુ દવાખાનાઓ પીપીપીના ધોરણે જીવીકે ઈએમઆરઆઈ મારફતે શરૂ કરવાનું આયોજન છે। આકસ્મિક સારવાર માટે 1962 ઉપર ફોન કરી નિયત થયેલ ગામોમાં ઘરે બેઠા વિના મૂલ્યે પશુ સારવાર આ યોજના અંતર્ગત આપવામાં આવી છે। આ સેવાઓ 365 દિવસ સવારે 7થી સાંજના 7 સુધી પશુપાલકોને ગામ બેઠા ઉપલબ્ધ થશે। તમામ વાહનોમાં જીપીએસસીની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરવામાં આવશે। કુદરતી આફતોમાં પણ આ એકમો દ્વારા અવિરત સેવાઓ આપવામાં આવશે। આ યોજના માટે સરકાર દ્વારા 88 કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવેલ છે। પહેલા તબક્કામાં 108 જેટલા વાહનોનો ફ્લેગ ઓફ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। 460 જેટલા મોબાઈલ પશુ દવાખાના રાજ્યના 4,600થી વધુ ગામોને આવરી ઘરે બેઠા આ સેવાઓ પૂરી પાડશે। મુકેશ મુકરિયા, JDSTV, દ્વારકા। જીપીએસ તથા ગ્રાફિક સાથે રાજ્ય કક્ષાએથી તૈયાર થયેલ 460 વાહનો પૈકી 108 વાહનોની રાજ્ય કક્ષાએથી લોકાર્પણ કર્યા બાદ આજે જિલ્લા મથકોએથી પણ 2-2 મોબાઈલ આવી 10 ગામ દીઠ 1-1 કાર્યરત કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે। આ મોબાઈલ દ્વારા આજુબાજુના 10-15 ગામોની અંદર એ કાર્યરત રહેશે। જેમ માનવો માટે 108ની યોજના હતી એ જ રીતે આ પણ યોજના સરકારશ્રી તરફથી એ જ એજન્સી દ્વારકા એટલે કે જીપીએસ દ્વારા જ જૈવિકીથી જ આ લોકો આનું મોનિટરિંગ કરશે। ત્યારબાદ જરૂર પડશે અને ઉપલબ્ધ કરશે એ પ્રમાણે બીજી 8 વાહનો પણ જિલ્લા મથકોએ આપશે અને જેમ આ 10-15 ગામોની અંદર આ મોબાઈલ કાર્યરત રહે છે એ પ્રમાણે દરેક પશુ દવાખાના દીઠ 1-1 મોબાઈલ રાખી અને 108ની જેમ જ તમામ ગામોની અંદર તેમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે। આ સુવિધા ઉપલબ્ધ થતાં ગ્રામ્ય કક્ષાએ જે પશુઓ માટે પશુધનને સારવાર આપવા માટે જે મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓ અથવા તો અમુક કિસ્સામાં ઇમરજન્સી જરૂર પડે ત્યારે આવી કોઈ ઉપલબ્ધતા નહીં હોવાના લીધે આ ઉપલબ્ધતા વધતા ઘણો જ પશુને પણ પીડાદાયકમાંથી મુક્તિ મળશે। માણસને પણ આના માટે જે કાંઈ સમય સંજોગ જે કાંઈ ખર્ચ કરવો પડતો હતો એમાંથી પણ એવોને મુક્તિ મળશે એટલે આજે એનું અમો લોકાર્પણ કરવાના છીએ। એ લોકાર્પણમાં મુખ્ય મથક વાડીનાર અને એક ઓખા એમ 2 યુનિટો શરૂ થઈ જવા રહ્યા છે। ત્યાંથી આજુબાજુના ગામો વાડીનાર, ભરાણા, માંડા, વડાલિયા, સિંહણથી માંડી નાના માંડા, મોટા માંડા, કજુડા, દેવરિયા, તરગરી આ બધા ગામોમાં પરોડિયા સુધી 10-15 ગામની અંદર કાર્યરત રહેશે અને જ્યાં સુધી બીજી મોબાઈલો ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી અન્ય જગ્યાએ પર ઇમરજન્સીમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવશે। આજે એનું અમે અહીંયા લોકાર્પણ કરવાના છીએ। એ લોકાર્પણમાં ખાસ કરીને જે યુનિટમાં મૂકવામાં આવેલ છે તેમાં ભાઈ શ્રી બહાદુરસિંહ વાઢેર અને મયુરભાઈ ગઢવીની બંને જિલ્લા પંચાયતો સીટોને આવરી લેવામાં આવેલ છે તેઓને પણ અહીંયા ઉપસ્થિત રહી અને અમે આજે આ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ માટે માન્ય શ્રી વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીને પણ અમો આ જિલ્લા વતી